તો આ તરફ અમદાવાદમાં પણ પાંચકુવા વિસ્તારમાં આગ લાગી છે. પાંચકુવાના સહજાનંદ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની છે. ઘટનાને પગલે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. અમદાવાદના પાંચકુવા વિસ્તારનો આ બનાવ છે. પાંચકુવાના સહજાનંદ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો છે. હજુ તો સુરતની આગ બુજાઈ નથી, તે વખતે જ આ અમદાવાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આગ લાગી છે, સહજાનંદ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે. પ્રાથમિક વિગતો હજી નથી મળી કે કયા કારણોસર આગ લાગી, પરંતુ પાંચકુવા વિસ્તારમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ભાવનગરના ભાજપના ચાર કોર્પોરેટર્સે પત્ર લખ્યો છે. પિલગાર્ડનમાં દારૂ જુગાર અવારા તત્વોના ત્રાસને લઈ આ પત્ર લખ્યો છે. મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને તેમણે પત્ર લખ્યો છે. પિલગાર્ડનમાં અવારા ગર્દી બંધ કરવાના મેયર કમિશનરને પત્ર લખાયા છે. પોતાના વિસ્તારમાં દારૂ જુગાર અને આ પ્રકારના અસામાજિક તત્વોને બંધ કરાવવા માટે પત્ર લખ્યો છે. મેયર કમિશનરને પત્ર બહાર આવતા ભાજપમાં ભડકો થયો છે. સિક્યુરિટી સીસીટીવી કેમેરા ફિટ કરી માથાભારે તત્વોનો ત્રાસ ઘટાડવા માટે અરજી કરવામાં આવી છે. ભાવનગરના ભાજપના ચાર કોર્પોરેટર્સે પત્ર લખ્યો છે. ભાજપનો આ ગઢ કહેવાય છે ભાવનગર. ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ભાવનગરથી ધારાસભ્ય છે અને એ સમયે ભાવનગર મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને ભાજપના જ કોર્પોરેટર્સે પત્ર લખતા ચર્ચાએ જોર પકડ્યું છે. તો વધુ વાતચીત કરવા માટે કોર્પોરેટર રાજીવ રાદડિયા ફોન લાઇન પર જોડાયા છે. રાજીવભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. પત્ર લખવામાં આવ્યો છે, જે પિલગાર્ડન છે, પિલગાર્ડનમાં દારૂ જુગારના ધંધા થતા હોય તે પ્રકારનું આ પત્રમાં મેન્શન કરવામાં આવ્યું છે. બિલકુલ નથી, અસામાજિક તત્વોની ધંધા છે. અસામાજિક તત્વો દ્વારા કઈ પેલું નુકસાન થતું હોય એના માટેનો પત્ર છે. દારૂ જુગારનો કોઈ ઉલ્લેખ કર્યો નથી અને અસામાજિક તત્વો ન જમાય છે એના માટેનો પત્ર છે. જી, અને આ મામલે શું કાર્યવાહીની માંગ કરવામાં આવી છે? વધારે કડકપણે ત્યાં સિક્યુરિટી રહે અને આગામી દિવસોમાં ટેકનોલોજીની સાથે કેમેરા ગોઠવવાની થાય તો પબ્લિકને પણ રાહત છે. અને બાકીનું જે અગિયાર કરોડના ખર્ચે ડેવલપ કર્યો છે તો લોકોને સુવિધામાં વધારો થઈ શકે. કેટલા સમયથી આ પ્રકારનું અસામાજિક તત્વોનો આતંક જે પત્રમાં કહેવામાં આવ્યું છે હોવાની વાત છે, શું અચાનક જ આ પ્રકારના પત્રો સામે આવ્યા છે? જયારે જયારે પબ્લિક સાથે આવા નાના મોટા પ્રશ્નો હોય ત્યારે જયારે ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું છે ત્યારે પણ ધ્યાન ઉપર મૂકી છે. અને જયારે પણ આવું ઈચ્છું છે ત્યારે સ્થાનિક નગર સેવકના નાતે એમાં કાર્યવાહી પણ કરાવડાવી છે. આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે રીતે ભાવનગર ભાજપનો ગઢ ગણાય છે, ભાજપના પ્રદેશ પ્રમુખ ખુદ ત્યાંથી ધારાસભ્ય છે અને ત્યાં જ ભાજપમાં ભડકો થયો હોવાનું લાગી રહ્યું છે. તો આ સાથે સમાચારો માં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.